સરસ વાત યાદ આવી એટલે કહું ભગવાન કૃષ્ણ પરમાત્માને એક વાર શકુની મામા એવું કીધું હે કૃષ્ણ પરમાત્મા તારું જેને ભજન કર્યું એના તે યુગો સુધી નામ રાખ્યા તારા જેને જેણે ભજન કર્યા એના 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 યુગો સુધી આ ધરતી પર નામ અમર રહે તો મામા શકુનિ ભગવાન કૃષ્ણને કીધું કે મેં કૃષ્ણ તમારા બહુ કામ કર્યા તમે એકાદું એવું કામ ન કરો મારું નામ અમર રહે યુગો યુગમાં કૃષ્ણ ભગવાને કીધું મામા શકુર તમે એવા શું કામ કર્યા હારા મારા કામ મારે તમારું નામ યુગો સુધી અમર રે એવું કાંઈ કરવું પડે અને ત્યારે મામા શકુર એવું કીધું કે કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે તમે આવ્યા વૃષ્ટિ કરવા માટે વસુદેવ ભગવાન કૃષ્ણ પરમાત્મા અમુક અમુક જીવ છે ને તમે જોજો અભાગી હોય કાળીજો ઠાકર સમજાવવા આવ્યો ને તો એ માણસ સમજવો નહીં એને ભાગ્ય કેવા અભાગ કહેવાય સાહેબ વિચાર તો કરો જેનું નામ લઈ અને મોક્ષ મળી જાય એવું ભગવાન કૃષ્ણ મોરારી શામ સુંદર આકાશમ પતિત તોયમ યથા ગચ્છતી સાગરમ સર્વ દેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી કાળિયો ઠાકર એવો છે કે એનું નામ લઈ લે કાનુડાનું અને કાનુડો એટલે આઠમ ને એમાં શ્રાવણ ને સોમવાર કેટલા વર્ષો પછી આ યોગ યોગ આવે છે એ દ્વારકાનો ધણી મથુરાનો મણી ગોકુળની શાંત રાધાનો કાન મીરાનો શામ નરસિંહનો નાથ ને સુદામાનો સાથ ભરતાર આપણા સૌનો સરતાજ ને દેવકીનો લાલ વસુદેવ નો પ્રાણ ગાયુ નો ગોવાળ નંદ નો બાળ વાસુદેવ નો વાલો અર્જુનનો સારથી ભક્તો નો ભેવું કંસનો કાળ પાંડવો નો બેલી ગોપીનો રચિતા ગીતાનો ગીતાનો પ્રાસ પ્રેમનો પ્રાસ ગોપીઓનો રચિતા અને પ્રેમનો પ્રાસ અને આપણા સૌના દિલમાં જેનો વાસ એવો ભગવાન કૃષ્ણ પરમાત્માએ કેવો દેવ વિચારતો કરો એ કૃષ્ણ પરમાત્માને મામા શકું એવું કીધું કૃષ્ણ મેં તારા ઘણા કામ કર્યા તો કે એક મારું કામ કર્યું હોય તો બતાવો તો કે મારું નામ અમર કરવું પડશે એ કે મામા નામ અમર કરી દો પણ મારું તમે કામ શું કર્યું એ તો કયો તો કે તમે ગીતા રૂપે ગાયું યદા યદા હિ ધર્મ સગલા નિર્વતી ભારત ધર્મનું સ્થાપન કરવા માટે સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે આ ગીતામાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે યુવાન મિત્રો સાંભળજો ક્યારેક અઢાર અધ્યાયની ગીતા વાંચજો પવિત્ર સાધુના વિનાશાયભવામ યુગે યુગે ધર્મનું સ્થાપન કરવા માટે સાધુઓનું રક્ષણ કરવા માટે હું યુગે યુગે આવીશ ત્યારે મામા શકુ કીધું કે તમે દુર્યોધન ને સમજાવવા આવ્યા અને તમે સ્વયં પરમાત્મા છો જો દુર્યોધન સમજી જાય તો દુષ્ટો નો કરવા માટે તમે આવ્યા છો એ તમારો આ તમારું સાર્થક નો થાય તમે દુષ્ટો નો સહાર કરવા માટે આવ્યા છે આ આ તારા બાપના દીકરા છે છે બીજા નથી પાંચ ગામ માંગે વધારે નથી માગતા આ પાંચ ગામ માગે છે ધરતી તો ફરતી રહે ના ફરે ઈમાન ઈમાન કોઈ દી નો ફરે ધરતી કાયમ ફરતી રહે હે દુર્યોધન આ પાંચ ગામ આપી દે તારા ભાઈઓ છે યુદ્ધ નથી કરવું દુર્યોધન તમારા વેણથી સમજવા જાતો હતો કારણ કે જેને કૃષ્ણ પરમાત્મા સમજાવે ને એ સમજી જાય પણ કૃષ્ણ તમે દુર્યોધન ને સમજાવી બહાર નીકળ્યા દુર્યોધન જ્યાં સમજવું સમજવું છો ને ત્યાં મેં જઈને કાનમાં સાવી ટાઈટ કરી ગઈ ભાણા લડી લેવાનું છે માનતો નહીં ભલે તને આ કૃષ્ણ ગમે એમ કે આપણે લડી લેવાનું છે એટલે ભગવાન કૃષ્ણ તમે દુર્યોધન ને સમજાવવા ગયા જો દુર્યોધન સમજી ગયો હોત તો યદા યદા ભારત આ તમારું જે ગીતામાં આપેલું વચન જે છે એ ખોટું પડત કે પડતું સંહાર કરવા માટે જન્મ લીધો દુર્યોધન તમારી વાત સમજો આપણે સમજવા નથી બાંધી લેવાનું છે લડી લેવાનું છે લડી લેવાનું છે એટલે તમે દુર્યોધનને સમજાવીને બહાર નીકળ્યા અને મેં દુર્યોધનને પીન મારી આપણે બધા સત્ય જાણીએ છીએ કે ઈ પાત્ર મામા શકુને એ બી ટાઈટ કરી દુર્યોધન નો માન્યું અને યુદ્ધ થયું ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણને કીધું કે દુર્યોધન જો સમજી ગયો તો તમે દૃષ્ટિનો સહાર કરવા માટે અવતાર વાત ખોટી પડત કે નહીં ભગવાન કૃષ્ણ કે મામા હાવ હાંસી વાત છે તો કે મેં તમારું કામ કર્યું કે ન કર્યું કે કર્યું તો કે હવે મારું નામ રહેવું કે કરો ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો કે આવતા કળિયુગમાં તમારી જેવો મામો દરેક કુટુંબમાં એક દરેક ગામમાં દરેક સમાજમાં એક હશે 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 ગોતી લેજ હા દરેકમાં માં તમે એ પછી એવું નહીં કે મામા છોકરું નહીં હોય માસી હોત હોય લે આપણા છોકરા નક્કી કરીને એનું ગોઠ જાય એવું નથી કે મામા માસી પૂછતા હોય લે બેન ન્યા તમે નક્કી કરી હોય દીકરા ને વાય આવે હવે દીકરીને ભાગ લે એમ કરીને તોડાઈ જાય એટલે દરેક કુટુંબમાં દરેક સમાજમાં દરેક ગામમાં ઘનશ્યામ બાપુ જોઈ લેજો અહીંયા કોઈ કે દરેક હશે હશે ભેગા તો બે હતી લે હવે છોકરાનું છે એમ કરી કરી એવું મામા શકુની કોઈ દી ન બનતા યાર પૂતના કોઈ દી ન બનતા મંથરા કોઈ દી નહી બનતા યાદ રાખી લેજો જીવનમાં કરો ને તો ભેગા કરજો ભજન છે એ ભેગા કરે મારા સાધુ છે એ જગત ભેગા કરે સાહેબ ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો કોઈનો બદ ઇરાદો હોય તો એને કળી જતા શીખજો કડવા વચન જો કોઈ કહે તો એને ગળી જાતા શીખજો પણ મારા વાલા તમે સૌ દૂધમાં સાકર ભળે એમ કાયો ભળી જતા શીખજો કાય એમ ભળી જતા શીખજો ભેગા બેજો હપીને બેઠાશો ને ભળીને બેસો તો એ આપણા વડવા રાજી થાય એક માન દીકરા હોય એક 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 હોય 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 વકીલ સાહેબ દિવાળી ખાતા હોય ત્યારે જેટલી મા રાજી થાય ને એટલી રાજી ન થાય સાહેબ યાદ રાખજો હંમેશા છે ને ઈશ્વરનું બીજું રૂપ છે અને કળિયુગની મોટા મોટી એંધાણી જો તમે ભાઈઓ ભેગા ન બેસી શકતા હોય તો માની લેજો કે તમારા ઘરમાં કળિયુગ આટો મારી ગયો બાપુ આપ જેવા સંત એક ગામમાં આવ્યા અને સંત એક જગ્યાએ પધરામણી કરી અને એક માણસ મારા જેવો થોડોક આમ ડોડા અમે વધારે પડતો જ્ઞાની એવું અને કે બાપુ મારા ઘરે પધારો પધરામણી કરો પ્રસાદ લ્યો સંતે એવું કીધું કે ભાઈ ગામમાં આવ્યા છે ભાગવત સપ્તાહમાં એક બે જગ્યાએ પધરામણી કરી છે પણ અમારા બીજા એક સેવકને ત્યાં જાવું છે પ્રસંગમાં ત્યાં અમે વચન આપી દીધું છે અને અમારે મોડું થાય છે તો આજ તારી ઘેર નહીં અવાય તો કે તમે સંતો બહુ આમ સવોન તેમ એમ સવોન ગમે ત્યાં જાઓને અમારો ભાવ જોતા નથી અને તમે એક જ જ્ઞાની છો એમ નહીં હું રામાયણને ગોળીને પી ગયો છું આવું સંતને કીધું સંતના કાન છે એમ કે મારો બેટો રામાયણ ને ઘોળીને પી ગયો છે તો મારા ઘરે તમારે આવવું જ પડે મેં ગીતા વાંચી છે મેં રામાયણ વાંચી છે મેં ભાગવત ભાગવતે મેં વાંચી છે અને રામાયણ ને તો હું હાથ વાર ઘોળીને પી ગયો છું રામાયણ ને હાથ વાર ઘોળીને પી ગયો છું આવું બોલ્યા ને એ માણસ ત્યારે સંતે કીધું કે ભાઈ હવે તારી ઘરે આવવું જ જોઈએ એવો તું એટલો બધો જ્ઞાનિક રામાયણ ને ગોળી ને પી ગયો છો અને ઈ એ કીધું કે હાલો બાપુ તમે બધા સંતો હાલો હું મોર મોર આયલો જાવ છું મારું ગામડામાં આપણને ખબર છે હેરી હોય ને બવળું કે એક બવળામાં બીજા બોવળામાં જવાતું હોય ઈ મોર મોર આયલો જતો પાછળ સંતો આવ્યા સંતો નહોતું આવું પણ એ આ કે હું રામાયણ ને ગોળીને પી ગયો છું સંતો એમ થયું કે આવું એટલો જ્ઞાની માણસ હવે જવું જ જોઈએ સંતોને કીધું કે હું મોર મોર હાલો જ છું હાલતા હાલતા એનું એની એ શેરી આવી એનું બવળું આવ્યું ત્યારે એક આપણે ખબર છે એક બવળામાંથી આ ખડકી હોય આ ખીડ ખડકી હોય આપણે આપણા ગામડામાં આપણા કાઠિયાવાડમાં એવા મકાન હતા કે હોપટ ખડકી આ ઘરેથી ઓલા કેળે નીકળાય આ રોડમાંથી ઓલા કેડે નીકળાય તો એ બરોબર ખડકી આવી ને ત્યારે સંતોન એટલું કીધું કે બાપુ તમે આ ખડકીમાંથી આરપાર નીકળો ને હોપટ નીકળો હું આમ ફરીને આવું હામે જે બવળું આવે ને એ ખડકી ખોયલા સીધું મારું ઘર ત્યારે સંતોએ કીધું કે ભાઈ તું ભેગો ભેગા ખડકી માંથી ખોટો ફરવા કામ ત્યારે એ કીધું કે બાપુ દીકરો ભાઈ છે અને નથી એટલે હું ખડકી માંથી નહીં હાલું સંતોએ કીધું ફેટ ભૂંડા તું રામાયણ હોહરવો નીકળી ગયો તારા ભાઈ ની ખડકી હોહરવો નથી નીકળ્યો તારા ઘરે આવીને અમારે કરવું હું તું તારા ભાઈ ની ખડકી હોહરવો ન નીકળી તો તારી રામાયણ હું વાંચેલી સાહેબ હે

સાહેબ અત્યારે કેવો સમય છે કેવી ઘટના બને બાપુ આ દેશમાં દીકરીને જગદંબા કહેવામાં આવે અને આ દેશની દીકરીઓને દસ બાર પંદર વર્ષની દીકરીને એવા નરાધમો વીખી નાખે ત્યારે એમ કેવાય આનાથી તો શેતાન હેવા નહીં હારા હોય સાહેબ જોતા પહેલા વાલી વ્રત યાદ લાવો તમે કોકની દીકરીને જોવો ત્યારે તમને તમારી મા અને તમારી બેન એના દેખાવા જોઈ દેખાવી જોઈ તો રામ રાજી થાય તમે એના મંદિરે જાઓ તો બાકી તમે પછી ગમે એટલી પંજરી બેસો ગમે એટલા નગારા વગાડો એમાં રામ રાજી નો થાય છે ભાયુ ભાયુમાં ભાગ પાડો ત્યારે વારો તારો વર્તાવો ભાઈ ભાઈ માં ભાગ પાડો ત્યારે વારો તારો વર્તાવો અરે ભરત માટે રાજ તો એટલી ભીડ હોય સાહેબ પણ જે માણસ હું તો ગમ ઝીણી મોટી બાપ ભૂલ હોય ને તો નાના ભાઈ એમ સમજાય કે મારો મોટો ભાઈ મારા બાપ ઠેકાણે છે ભાઈ હું પગે લાગુ આપણે ભેગા બેહી અને મોટા ભાઈ ને નાનો ભાઈ કઈક બોલી ગયો હોય એમ મનાય મારા દીકરા સમાન છે એ ભેગા બેહી બીજું વડીલો છે ને ને હોય તો આપણે કરાવે ભેગું બેહવું અમુક અમુક મોટા બાપા કાકા નો બોલતા શોકરાય ન બોલે કાયમ ભેગા બેહજો ભેળા કરે એ ભજનસિંહ સાહેબ હંમેશા થોડાક ટાઈમ માટે આવ્યા છે અહીંયા આપણે કલ્યાણદાસ બાપુને સદ્ધા સુમન માટે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા અહીંયા કોઈ બે કલાક રોકાવાનું કોઈ પાંચ કલાક રોકાવાનું કોઈ એક દિવસ રોકાવાનું પણ અહીંયા આવીને એમ ન કહેવાય કે અમને સારું ગાડલું ન મળ્યું અમને સારી ન મળી અને અમને સારો રોટલો ન મળ્યો આવું ન કહેવાય શું કામ અહીંયા આપણે પાંચ કલાક આ પરિવારના દુઃખમાં ભાગ લેવા આવ્યા એટલે અહીંયા અવગુણ ન ગાવાનું હોય બીજું કે આ દુનિયામાં આવ્યા

અહીં વજન કરે હારે મનવા અહીં ભજન કરે જીતે અહીં વજન કરે હારે અહીં ભજન કરે જીતે એટલે પૂજપાથ બાપુ એક મોરારી બાપુ એક કથામાં બોલેલા કે અત્યારે એકસો આઠ ગાડી આવી છે કાંઈ તકલીફ થાય એટલે ફોન કરો એટલે હા વાં કરતી આવે પણ જે માળાનો મળકો જે માળા છે ને માળા એના એકસો આઠ મણકા હોય છે સાહેબ એને ફેરવજો ને તો કદાચ ઓલો એમાં તમને નહીં જવા દે ફલામાણા માણસ એકસો આઠ મણકાને જે માળા છે એને ફેરવતા રહેજો મારા વાલા જરૂર પડે શરીર છે તો ઓલી એમ્બ્યુલન્સમાં માં જવું પડે પણ ઈ એકસો આઠ ને આ એકસો આઠ હરખાવો ને કદાચ આ એકસો આઠ વધારે ફરે ને તો ઓલી ઓછી ભરશે એટલે ઈ હરિભજન સત હરિભજન ઉમા કહું મેં અનુભવ અપના સત હરિભજન બાકી સબ સપના